હલ્લો ફ્રેન્ડ્સ હું છું પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે ડિપ્લોમા ટુ કોમન એન્ટ્રન્સ માટે રજીસ્ટ્રેશનના સ્ટેપ શું છે આજે આપણે વિડીયોની અંદર વાત કરવાના છે સ્ટેપ બાય સ્ટેપ રજીસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ ગયું છે તો રજીસ્ટ્રેશનના સ્ટેપ શું છે હાઉ ટુ રજીસ્ટ્રેશન ફોર ડીડીસીટી કે રજીસ્ટ્રેશન કેવી રીતે કરીશું કયા કયા ડોક્યુમેન્ટ રિક્વાયરમેન્ટ છે એની ડેટ છે એડમિટ કાર્ડ કયા ડાઉનલોડ કરવાનું છે દરેકની ચર્ચા કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો બે લાયકોન ઓન કરજો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે હવે ખાસ વિદ્યાર્થી મિત્રો એ જણાવવાનું કે આપણું એક વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યું છે ડીડીસીટી માટેનું તો જેની અંદર આપણે દરેક ઇન્ફોર્મેશન શેર કરતા હોઈએ છીએ સ્ટડી મટિરિયલ પણ શેર કરતા હોઈએ છીએ તો હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો જેથી તમને ડીડીસીટીના ટોટલ ઇન્ફોર્મેશન મળતી રહેશે બીજું ખાસ કે ડીડીસીટીની તૈયારી માટે આપણે બે કોર્સ લોન્ચ કરેલા છે એક કોર્સ છે લાઈવ લેકચર એટલે કે બીજો છે ઓનલાઈન સ્ટડી મટીરિયલ જેની લિંકો પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો ઓકે હવે પહેલા આપણે વાત કરી લઈએ કે જે ઇમ્પોર્ટન્ટ ડેટ ફોર ડીસીટી કઈ કઈ ઇમ્પોર્ટન્ટ ડેટ છે તો ફર્સ્ટ જે ડેટ છે રજીસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ રહી છે છ તારીખ છ બે બે હજાર ચોવીસ એટલે સિક્સ ફેબ્રુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરથી એની ક્લોઝિંગ ડેટ છે ઇલેવન માર્ચ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ઓકે ખાસ આ ધ્યાન રાખશો એના પછી એડમિટ કાર્ડ ડાઉનલોડની ડેટ છે ફાઈવ એપ્રિલ એટલે એપ્રિલ સુધી કાર્ડ એડમિટ તમે એમાં ડાઉનલોડ કરી શકો છો એક્ઝામ ડેટ જે કમ્પલસરી બહુ ઇમ્પોર્ટન્ટ છે સાત એપ્રિલ એક્ઝામ ડેટ છે તમારી ખાસ ધ્યાન રાખવાનું છે સાત એપ્રિલ બે હજાર ચોવીસ સન્ડે અને એનું રિઝલ્ટ ડિક્લેરેશન એપ્રોક્સી એપ્રિલના થર્ડ વીકની અંદર રિઝલ્ટ આવી જશે ડીસીનો હવે રજીસ્ટ્રેશન પ્રોસેસ આપણે કઈ રીતે કરવાની છે રિકવાયરમેન્ટ ડોક્યુમેન્ટ કયા કયા છે તો ફર્સ્ટ ડોક્યુમેન્ટ છે ડિપ્લોમાના કે અહીંયા જે ડિપ્લોમાના જે ડોક્યુમેન્ટ છે ડિપ્લોમાની લાસ્ટ માર્કશીટ અપલોડ કરવાની છે જે વિદ્યાર્થી સેમિસ્ટર ફોરની અંદર છે એ વિદ્યાર્થી મિત્રો અત્યારે સેમિસ્ટર સિક્સની અંદર છે એ વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર ફોરની માર્કશીટ હશે તો અપલોડ કરી શકે છે જે ઓલરેડી ડિપ્લોમા પાસ છે એ લોકો એમની લાસ્ટ યરની માર્કશીટ મૂકી શકે છે લિવિંગ સર્ટિફિકેટ અથવા બર્થ ડે સર્ટિફિકેટ બંનેમાંથી એની સાઇડ બસો કેબી થી નીચે હોવી જોઈએ ઓકે પછી એના પછી છે પાસપોર્ટ સાઇઝનો ફોટો એની સો કેબી નીચો હોવો જોઈએ પાસપોર્ટ સાઈઝનો ફોટો ક્લિયર એ ક્લિયર હોવો જોઈએ ગોગલ્સ તમારા ગોગલ્સ હશે તો વાંધો નથી પણ રિફ્લેક્સ એવું ના થવું જોઈએ અને સિગ્નેચર હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો નજીય છે કે ડિપ્લોમાની માર્કશીટ અમારા જોડે સેમેસ્ટર ફોર્મની છે તો સેમેસ્ટર ફોર્મની તમે મૂકી એમાં એપ્લાય કરી શકો છો આપી શકો છો સેમેસ્ટર ફોર્મની ઓકે નો પ્રોબ્લેમ ઓકે એના પછી વાત કરીએ તો એની ફી જે છે ડીડીસીટીની આપણે આગળ વાત કરી રહ્યા છીએ તો આખું પોર્ટલ ઉપર હું અહીંયા મારું ફોર્મ ભરીને તમને બતાવીશ મારા એક રિલેટિવનું જ ફોર્મ છે આખો એ ફોર્મ હું તમને અહીંયા ભરીને બતાવીશ ડોક્યુમેન્ટ કઈ રીતે સબમિટ કરવાના છે તો એના સુધી જોડાતા રહેવાનું છે ઓકે

તો એના ઉપર ક્લિક કરવામાં આવે છે પછી આપણું એક નવી ટેપ ખુલશે એની અંદર ડીડીસીટી ની અંદર જવાનું છે હવે ઓલરેડી અહીંયા તમને ઇન્સ્ટ્રક્શન છે કે અહીંયા ક્લિક ફોર કોમન રજિસ્ટ્રેશન એસીપીસી અહીંયા તમારે કોમન રજિસ્ટ્રેશન એસીપીસી નું કરાવવાનું છે તો એસીપીસી આ જે રજીસ્ટ્રેશન છે એ ફક્ત ડીડીસીટી માટે નથી ડીસીટી અને ડિપ્લોમા ટુ ડિગ્રી જે તમે એડમિશનમાં ભાગ લેવાના છો એના માટેનું પણ છે એટલે અહીંયા જે યુઝર આઈડી પાસવર્ડ જે નાખો મોબાઈલ નંબર જે નાખો ઈમેલ એડ્રેસ જે નાખો એ કેરફુલી નાખવાનું છે કમ્પલસરી ધ્યાન રાખીને નાખવાનું છે ઓકે તો સૌપ્રથમ પહેલા તમારે ફ્રેસર કેન્ડિડેટ એટલે કે ફ્રેસર છો એટલે ફ્રેસ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન કરવાનું છે એની અંદર તમારે આ ઇન્સ્ટ્રક્શન છે આ એગ્રી આપી અને તમારે આગળ પ્રોસેસ કરવાની છે તો અહીંયા નું નામ હવે અહીંયા કેન્ડિડેટના નામ માટે હું મારું પોતાનું જ અહીંયા રજીસ્ટ્રેશન તમને બતાવી દઉં છું પટેલ હાર્દિક ઓકે અહીંયા ફાધરનું નામ છે એ નાખી દઉં છું કેપિટલ લેટરમાં નાખી શકો છો સ્મોલ લેટરમાં તમે યુઝ કરી શકો છો ઓકે ક્લિયર એના પછી મધર્સ નેમ છે તો અહીંયા નાખી દે છે ક્લિયર છે એ આપણે મૂકી દઈએ બી તો આ રીતની તમારી બધી સિલેક્ટ કરી દેવાની છે જેન્ડરની અંદર અહીંયા તમારો જેન્ડર છે ઓકે મોબાઈલ નંબરની અંદર આપણો મોબાઈલ નંબર ચલો મારો જે મોબાઈલ નંબર છે મોબાઈલ નંબરથી હું અહીંયા રજીસ્ટર કરી દઉં છું ઓકે ઇમેલ એડ્રેસ છે ઇમેલ એડ્રેસની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે જે ઈમેલ એડ્રેસ ફિલ કરો છો આ થઈ ગયું તમારું એના પછી અહીંયા તમારે યુઝર આઈડી ખાસ અહીંયા બનાવવાની છે યુઝર આઈડી માટે ચલો હું બનાવું છું અહીંયા ડી સી તમે તમારી બનાવી શકો છો ચલો હું અહીંયા બનાવું છું મારી હાર્દિક

હવે અહીંયા જે સિક્યુરિટી પિન આવ્યો છે એ અહીંયા નાખવાનું છે એઇટ સેવન વન બી ખાસ ધ્યાન રાખજો અહીંયા કેપિટલ લેટર હોય તો કેપિટલ લેટર અને અહીંયા જે છે એ નંબર છે તો નંબર ઓકે એના પછી તમારે અહીંયા સબમિટ આપી દેવાનું છે આટલી ફિલ થઈ જવું જોઈએ આ ખાસ ધ્યાન રાખવાનું છે ક્લિયર આટલું થઈ ગયું એના પછી અહીંયા તમારે વેરિફિકેશન માટે તમારો સબમિટ કરવાનું પૂછી શકે છે યુ ફાઇનલ સબમિટ તો યસ અહીંયા હું સબમિટ કરું છું આ મારું ફિલ થઈ ગયું છે ક્લિયર મારો પાસવર્ડ જે છે એ ફરીથી સબમિટ કરવાનું કે છે છે યુઝર આઈડી થઈ ગયું ઓકે એટલે એટલે નોટ ડ્યુ ટુ સિક્યુરિટી પાસવર્ડ બતાવતો નથી મને અહીંયા કારણ કે સિક્યુરિટી છે હવે કહીએ એમાં કોઈ ભૂલ હોય તો તમે એડિટમાં જઈ શકો છો અહીંયા કોઈ તમને ભૂલ હોય તો એડિટમાં જઈ શકો છો ક્લિયર અહીંયા હું ફાઇનલ સબમિટ કરું છું ફાઇનલ સબમિટ કરી દે એટલે મારા ઓટીપી આવી જશે મારા ઉપર મેલ આઈડી ઉપર આવી શકે છે કાં તો મારી ઈમેલ એડ્રેસ ઉપર આ ઓટીપી આવી શકે છે બંનેમાંથી માંથી કોઈક ઉપર ઓટીપી આવશે એ ઓટીપી તમારે થોડી રાહ જોવાની છે વિદ્યાર્થી મિત્રો ક્લિયર થોડો વેઇટ કરશો એટલે ઓટીપી આવી જશે એની અંદર સર્વરના કારણે પ્રોબ્લેમ હોઈ શકે છે એટલે ઓટીપી આવતા થોડો વેઇટ થઈ શકે છે જ્યાં સુધી ઓટીપી નથી આવતો ત્યાં સુધી તમારે વેઇટ એન્ડ વોચ કરવાનો છે બે રીતે તમારે ચેક કરવાનું છે કાં તો તમને ઈમેલ એડ્રેસ ઉપર ઓટીપી આવી જશે કાં તો તમારા એડ્રેસ તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે ક્લિયર ઓકે મારો ઓટીપી આવી ગયો છે તો હું ઓટીપી નાખી દઉં છું ફાઈવ વન ઓકે એના પછી અહીંયા સિક્યુરિટી પિન તો જે નીચે સિક્યુરિટી પિન આપ્યો છે આ બંને માંથી જ ઓટીપી નાખવાનો છે બંને નાખવાની જરૂર નથી મોબાઈલ ઉપર આવ્યો તો મોબાઈલ નો ઓટીપી અને જે તમારો હું સેવ કરું છે યુઝર આઈડી તમારા જોડે હોવું જોઈએ લાસ્ટ જ્યાં સુધી તમારું ડી એડમિશન પ્રોસેસ પૂરી નથી થતી ત્યાં સુધી યુઝર આઈડી અને મોબાઈલ નંબર એકવાર રજીસ્ટ્રેશન થઈ ગયું પછી ફરીથી રજીસ્ટ્રેશન નહીં થાય એટલે યુઝર આઈડી સાચવવાનું છે હવે એના પછી લોગ ઇન ટુ કમ્પ્લીટ પ્રોફાઇલ માટે ફરીથી કરવાનું છે તો અહીંયા તમારું જે એસીપીસી બનાવ્યો તો એ મારો પાસવર્ડ અહીંયા મારે ફિલ કરી દેવાનો છે તો મેં પાસવર્ડ અહીંયા ફિલ કરી દીધો છે મારો પાસવર્ડ ને ખાસ યાદ હોવું જોઈએ અહીંયા જે નીચે ઓટીપી સિક્યુરિટી પિન આપ્યો છે એ સિક્યુરિટી પિન તમારે ખાસ ફરીથી ધ્યાન રાખીને એન્ટર કરવાનો છે દરેક વખતે સિક્યુરિટી ફીન ચેન્જીસ થતો રહેશે અને અહીંયા સાઇન ઇન આપી દેવાનું છે તો એ હું સાઇન ઇન આપી દઉં છું તો સાઇન ઇનના વખતે અહીંયાથી મારો અખૂબ ફોર્મ અહીંયા ઓપન થઈ ગયું છે હવે અહીંયા યુઝર આઈડી મારું આવી ગયું છે નામ આવી ગયું છે યુઝર આઈડી આવી ગયું છે ખાસ જોઈ લેવાનું છે પાસવર્ડ ચેન્જ કરવો તો તમે અહીંયાથી કરી શકો છો હવે મારે અહીંયા વ્યૂ રજિસ્ટ્રેશન ડિટેલ્સ જોઈએ છે તો વ્યૂ રજિસ્ટ્રેશન ડિટેલ્સની અંદર હું ચેક કરીશ તો આ મારા રજીસ્ટ્રેશન માટેનું છે ઓકે હવે આપણે પર્સનલ ડિટેલ્સની અંદર તો ફરીથી અહીંયા આપણે ફિલ કરી દઈએ ઓકે તો આ મારી પર્સનલ ડિટેલ્સની અંદર જોઈ શકો છો અહીંયા બધું જ આવી ગયું છે મારું નામ છે અહીંયા ફાધર્સનું નામ બર્થ ડેટ ને હવે અહીંયા નેશનાલિટી તો નેશનાલિટીની અંદર ઇન્ડિયા ઓકે ઇન્ડિયા આપી દઈએ છે અહીંયા એના પછી ડોમેસ્ટિકની અંદર તો ગુજરાત જે છે એ અધર સ્ટેટ હોય તો અધર સ્ટેટના સ્ટુડન્ટ અને કેટેગરીની અંદર ખાસ હવે કેટેગરીમાં જનરલ કેટેગરી છે ઇ એટલે કે તમારી આઠ લાખથી ઇન્કમ ઓછી હોય તો ઇ તમારા જોડે સર્ટિફિકેટ હોય તો જ વિદ્યાર્થી મિત્રો એપ્લાય કરવાનું છે એસસી કેટેગરીવાળા એસસી કેટેગરી એસટી કેટેગરી એસટી કેટેગરી તો હું અહીંયા જનરલમાં અહીંયા એપ્લાય કરું છું એ કોટા પ્રમાણે એનું થઈ શકે છે ફિઝિકલ હેન્ડીકેપ છે તો યસ યા નો તો નો હોય તો કરી શકો એક્સ આર્મી માટે ટ્યુશન ફી માટે તો અહીંયા યસ યા નો એના માટે ટી ડબ્લ્યુ ટી એફ ડબલ્યુ માટેનું તમે યસ યા નો માટે એપ્લાય કરવું તો કરી શકો છો ઓકે પછી ફેમિલી ફેમિલી એન્યુઅલ એન્યુઅલ ઇન્કમ ઇન્કમ તો તમે અહીંયા શકો છો ગ્રેટર જે હોય તો હું અહીંયા બતાવું છું ટુ પોઈન્ટ ફાઈવથી ઓકે અને પછી અહીંયા ફ્રી સિપ કાર્ડ તમારા જોડે છે કે નથી ના હોય તો ઠીક છે ફક્ત એસસી એસટી કેટેગરી વાળા જ યસ આપશે બાકી કોઈ આપવાની જરૂર નથી અહીંયા ને એને સેક્સ આપી દેવાનું છે યસ ઓકે સેવ થઈ ગયું એના પછી અહીંયા મારું આપવાનું છે કે પરમિશન પરમનેન્ટ એડ્રેસ છે એટલે કે એક્રોસ એડ્રેસ આપવાનું છે તો અહીંયા એડ્રેસની અંદર તમારું જે પણ એડ્રેસ હોય તમે હવે હોસ્ટેલમાં રહેતા તો નથી તમારું જે લોકલ આધાર કાર્ડની અંદર જે છે અથવા તમારું જે એડ્રેસ છે એડ્રેસ તમારે ખાસ અહીંયા આપી દેવાનું છે તો અહીંયા હું હિંમતનગર છે તો હિંમતનગર આપી દઉં છું ઓકે અહીંયા પણ ઓપ્શનલ ઓપ્શનલ સિટી પણ હિંમતનગર લખી નાખું છું ઓકે હિંમતનગર અહીંયા મેનેજ થઈ ગયું છે મારું ક્લિયર ચલો એના પછી અહીંયા કન્ટ્રી આવી ગયો અહીંયા ડિસ્ટ્રિક્ટ છે તો ડિસ્ટ્રિક્ટ મારો અહીંયા સાબરકાંઠા છે તો એસ આવે સાબરકાંઠા ઉપરથી ઓકે સાબરકાંઠા આપી દઉં છું ક્લિયર હવે અલ્ટરનેટિવ તમારે ઓપ્શનમાં નંબર નાખો તો નાખી શકો છો ઇમેલ એડ્રેસ નાખવો તો નાખી શકો છો સેમ ટુ સેમ જ એડ્રેસ છે તો ઈ આપી દેશો એટલે આવી જશે ક્લિયર એના પછી સેવ એન્ડ નેક્સ્ટ આની અંદર કોઈ ચેન્જીસ કરવું હોય તો કરી શકો છો એના પછી પછી આપી દીધા અહીંયાથી આપણે ડોક્યુમેન્ટ્સ તમારે અહીંયાથી અપલોડ કરવાના છે તો અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે અહીંયા ફોટોગ્રાફ છે એ ફોટોગ્રાફ ચૂઝ કરવાનો છે તો અહીંયાથી હું ફોટોગ્રાફ ચૂઝ કરવા માટે હું અહીંયાથી ચૂઝ કરી લઉં છું ઓકે ચલો અહીંયા હું કોઈ પણ એક કેન્ડિડેટનો ફોટો છે મારા જોડે હું મૂકી દઉં છું ઓકે એના પછી અ મારે અહીંયાથી સિગ્નેચર છે તો ચલો સિગ્નેચર મેં સિગ્નેચર છે બીજાની નથી મૂકવાની ઓકે હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ક્વેરી છે કે સર માર્કશીટ કઈ મૂકવાની છે માર્કશીટની અંદર ખાસ પ્રોબ્લેમ થઈ રહ્યો છે ઘણા વિદ્યાર્થી મિત્રોને તો હું એની ખાસ કહી દઉં કે ભાઈ જે માર્કશીટ મૂકવાની છે એ માર્કશીટની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે સોરી અહીંયા તો આ ફોટો આઈડી માંગ્યો છે ફોટો વેલિડ ફોટો આઈડી પ્રૂફ માગેલો છે તો ફોટો વેલિડ આઈડી પ્રૂફ અહીંયા મૂકવાનું છે પણ જ્યારે માર્કશીટ અપલોડ કરવાની આવશે ત્યારે જે વિદ્યાર્થી મિત્રો સેમેસ્ટર ફાઇ સિક્સની અંદર અત્યારે છે તો સેમેસ્ટર ફાઇવનું રિઝલ્ટ આવવાનું બાકી છે તે લોકો સેમિસ્ટર ફોરથી એપ્લાય કરી શકે છે અહીંયા મને ડોક્યુમેન્ટ માગ્યું છે તો હું કોઈ પણ એક ડોક્યુમેન્ટ્સ અહીંયા આ પીડીએફ છે તો પીડીએફ મૂકી દઉં છું અહીંયા ચલો અહીંયા હું સી ટુ ડીની પીડીએફ છે એ મૂકી દઉં છું

એ પ્રોસેસ થઈ ગયા પછી એ તમારું નામ નંબર કેટેગરી જોઈ લેવાની છે ફિઝિકલ હેન્ડીકેપનું છે એન્યુઅલ ઇન્કમ છે આ દરેક વસ્તુ તમારે ચેક કરી લેવાની છે ચેક થઈ ગયા પછી કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ ના હોય સિગ્નેચર આવી જશે ખાસ સિગ્નેચર તમારો ફોટો આઈડી પ્રૂફ છે મેં અહીંયા અલગ નાખ્યું છે તમારે કમ્પ્લેટ જોઈ લેવાનું છે પછી હોમ ઉપર જતું રહેવાનું છે ઓકે હોમ ઉપર ગયા પછી પાછા હોમ ઉપર જશો એટલે અહીંયા તમને પાછું ફોર એપ્લિકેશન માટે અહીંયા કોમન એન્ટ્રસ્ટ ડીડીસીટી ના માટેનું અહીંયા ઇન્સ્ટ્રક્શન પીના આવી જશે એટલે કે અહીંયા યુ પહેલા જે શરૂઆત માહિતી એ છે યુ સિક્સ યુ સેવન સિક્સ બી સિક્સ સિક્સ ઓકે અહીંયા આપી દેશો એટલે પ્રોસેસ કરશો એટલે થઈ જશે કોમન એન્ટ્રસ્ટ માટેની ક્લિયર હવે જો અહીંયા બધું પાછું મારે ફરીથી કરવાનું છે કે રજીસ્ટ્રેશન ફોર્મ તો અહીંયા ફ્યુ રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ ગયું છે હું એપ્લિકેશન ફોર્મ તો એપ્લિકેશન ફોર્મ હું અહીંયા ઓપન કરીશ એપ્લિકેશન ફોર્મની અંદર દરેક વસ્તુ મારી અહીંયા આવી ગઈ છે ઓકે અહીંયા હું નો આપી દઈશ ઓકે ચલો એના પછી હું અહીંયા નો આપી દઈશ અહીંયા ટ્યુશન ફી માટે હું નો આપી દઉં છું તમને જે લાગુ પડતું હોય એ ખાસ ઓકે એના પછી અહીંયા સેવ કરી દઈશ ઓકે ક્લિયર ઓકે જે ડિપ્લોમાથી ડિગ્રીમાં જઈ રહ્યા છે એટલે કે બી અથવા બીટેક સિલેક્ટ કરવાનું છે અથવા જે વિદ્યાર્થી મિત્રો ફાર્મસી છે એમના માટે તો ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્રો માટે બી બીટેક ઓકે સેવન નેક્સ્ટ આપી દેવાનું છે ઓકે એના પછી એ થઈ ગયા પછી તમારે અહીંયા ક્વોલિફિકેશન ડિટેલ્સ આપવાની છે હવે પાસિંગ યર ખાસ અહીંયા પ્રોબ્લેમ થશે તો ઇયરિંગ ઇયરની અંદર તમે અહીંયા જોઈ શકો છો તો પાસ અથવા એપિયરિંગ એટલે કે હજી સુધી જે વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમા ફિનિશ નથી થયું એ વિદ્યાર્થી મિત્રોને પાસ નહીં આવે એપિયરિંગ આવશે ઓકે પણ જે વિદ્યાર્થી મિત્રો ઓલરેડી પાસ થઈ ગયા છે સેમેસ્ટર સિક્સ પતી ગયું છે તો જ એ લોકો પાસ આપશે પાસિંગ માર્ક્સની અંદર કોઈ આવશે નહીં ઓકે સિલેક્ટ યર તો તો યરવીસ જ આવશે એમનું એનવોલમેન્ટ નંબર તમારો અહીંયા નાખી દેવાનો છે કોઈ પણ નંબર એનવોલમેન્ટ નાખી દઈ શકો છો તમે હું અહીંયા એનવોલમેન્ટ નંબર નાખી દઉં છો જીટીયુ તમારું તો કયું છે જીટીયુ હોય જે જે યુનિવર્સિટી લાગુ પડતી હોય જીટીયુ છે આર કે યુનિયન ડીમ યુનિયન ઘણી બધી યુનિવર્સિટી છે તો જે તમારી યુનિવર્સિટી હોય જે અધર બોર્ડ હોય તો એ અહીંયા તમે કરી શકો છો તો અહીંયા હું જીટીયુ કરું છું ઓકે ચલો એના પછી બ્રાન્ચ તો તમે જે બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો છો એ ઘણા વિદ્યાર્થી મિત્રો એવું વિચારે છે કે અમારે કઈ બ્રાન્ચમાં એડમિશન લેવાની છે એ નહીં તમે ડિપ્લોમાની કઈ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો છો તો એ વિદ્યાર્થી મિત્રો એ તો હું એ કોમ્પ્યુટર તો કોમ્પ્યુટર લઈ લઉં છું કોલી ક્વોલિફિકેશન એક્ઝામિનેશન સ્ટેટ તો તમે ગુજરાતના છો તો ગુજરાત સિલેક્ટ કરવાનું છે ઇન્સ્ટિટ્યુટ એટલે તમારી જે ઇન્સ્ટિટ્યુટ છે તો હું અહીંયા લખી નાખું છું એ બી સી તમારી જે આખી ગવર્મેન્ટ પોલીટેકનિક હિંમતનગર હોય વલસાડ હોય ભરૂચ હોય તો જે હોય ઓકે એના પછી સેવ અને નેક્સ્ટ આપવાનું છે ક્લિયર યસ આપી દેવાનું છે યસ આપી દીધા પછી નેક્સ્ટ આવશે એક્ઝામ સેન્ટર લિસ્ટ એક્ઝામ સેન્ટર લિસ્ટ ની અંદર ખાસ ધ્યાન રાખજો કે એક્ઝામ સેન્ટર લિસ્ટ એ શું છે વિદ્યાર્થી મિત્રો તો એક્ઝામ સેન્ટર લિસ્ટ એ વિદ્યાર્થી મિત્રો કે ફર્સ્ટ તમારે જે સિટીમાં આપવું હોય હું તો એવું તમને કઉ છું કે તમારી જે કોલેજ નજીકમાં છે જે ડિસ્ટ્રિક્ટ છે તો અહીંયા હું ત્યાં કે હિંમતનગરની અંદર સિલેક્ટ કરું છું તો અહીંયા હિંમતનગર આપણે એટલે અહીંયા સાબરકાંઠા તો સાબરકાંઠા ઓકે એના પછી બીજો હું સિટી નજીક પડે છે અહેમદાબાદ તો અહીંયા અહેમદાબાદ લઈ લઉં છું અને એના પછી મને ગાંધીનગર તો ગાંધીનગર લઈએ છે આપણે ત્રણે ત્રણ સિલેક્ટ કમ્પલસરી કરવાના છે એક નથી કરવાનું સાંભળી લેજો ત્રણે ત્રણ સિલેક્ટ કરવાના છે કમ્પલસરી એના પછી સેવ એન્ડ નેક્સ્ટ આપી દઈશ ઓકે ક્લિયર એના પછી કોન્ટેક્ટ ડિટેલ્સ આવશે તો કોન્ટેક્ટ ડિટેલ્સની અંદર તમારું આખું તમારું આવી ગયું છે એની અંદર તમારે સેવ એન્ડ આપી દીધું છે ક્લિયર કોઈ ચેક કરી લેવાનું છે કોઈ પ્રોબ્લેમ હોય તો તમે એની અંદર એડિટ કરી શકો છો ઓકે એના પછી સેવ એન્ડ નેક્સ્ટ આપ્યા પછી અહીંયા અપલોડ ડોક્યુમેન્ટ તો ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા છે ઓલરેડી હવે ફરીથી તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવા છો તો તમે કરી શકો છો હવે ડિપ્લોમાની લાસ્ટ માર્કશીટ બાકી છે તો એ લાસ્ટ માર્કશીટ હવે કઈ નાખવાની થશે તો ડિપ્લોમાની લાસ્ટ જે માર્કશીટ છે જે વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમા સેમિસ્ટર માર્કશીટ હશે હવે ઘણા વિદ્યાર્થી મિત્રો એવા છે કે એમને સેમેસ્ટર ફોરમાં એટી કેટી હોય તો પણ એ માર્કશીટ અપલોડ કરી શકે છે ડોન્ટ વરી ઓકે તો અહીંયા હું માર્કશીટ અપલો દરેક વસ્તુ ચેક કરી લેવાની છે પાસિંગ મત છે આ તે દરેક વસ્તુ એની અંદર ખાસ ધ્યાન રાખજો સારા મારે તમે એપ્લાય કર્યું છે કયા કયા તમે અહીંયા સ્ટેટ લીધા છે એ એક્ઝામ સેન્ટર કયું કયું લીધું છે એ ખાસ ધ્યાન રાખવાનું છે તમારે એડ્રેસ ચેક કરે મોબાઈલ નંબર ઈમેલ એડ્રેસ દરેક વસ્તુ અહીંયા મેં સિગ્નેચર છે આ દરેક વસ્તુ મેં અહીંયા મૂકી દીધી છે તો એ ચેક કરી લેવાનું છે અને પછી ફાઇનલ તમારે આઈ સેવ ફાઇલ કરવાની છે તો અહીંયાથી ફાઇસ અહીંયા સેવ કરી દઈશ થઈ જશે એના પછી કમ્પ્લીટ રજીસ્ટ્રેશન થઈ હવે ફક્ત ને ફક્ત ફી રજિસ્ટ્રેશન બાકી છે હવે કોઈ વિદ્યાર્થી મિત્રને ને ફીસ તો ફીઝ ભરવા માટે ઇનકમ્પ્લીટ છે એટલે હું અહીંયા રજીસ્ટ્રે રજીસ્ટ્રેશન ફી ઉપર ક્લિક કરીશ એટલે અહીંયાથી હું પે રજિસ્ટ્રેશન મારી કરી દઈશ એટલે પે ફી કરવાની છે અને પે ફી કર્યા પછી તમારો અહીંયાથી જે પણ તમારે ડેબિટ કાર્ડ કોઈ પણ ડેબિટ કાર્ડ છે ક્રેડિટ કાર્ડ છે નેટ બેન્કિંગથી તમે પે કરી શકો છો અને रिक्वायरमेंट ટાઈમિંગ છે દસ મિનિટનો ટાઈમિંગ રહે છે એટલે એની અંદર તમારે પેમેન્ટ કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો ક્લિયર તો આ રીતની આખી પ્રોસેસ છે ધ્યાન રાખજો મોબાઈલ નંબર એક જ વાર રજિસ્ટર થશે ઈમેલ એડ્રેસ એકવાર રજિસ્ટર થશે એટલે કમ્પલસરી શાંતિથી ધ્યાન રાખી તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે તો પણ તમને કોઈ પણ ટાઈપનો ડાઉટ લાગે તો મને કોમેન્ટ કરી શકો છો કોન્ટેક કરી શકો છો શાંતિથી વિદ્યાર્થી મિત્રો તમને જો ના ફાવતો તો નજીકના લિસ્ટ મૂકેલા છે કોલેજના ત્યાં જઈને તમે કરી શકો છો અથવા સાયબર કાફેમાંથી તમે રજીસ્ટ્રેશન કરી શકો છો વિદ્યાર્થી મિત્રો ક્લિયર ઓકે તો પણ કોઈ પણ ટાઈપનો ડાઉટ હોય તો વિદ્યાર્થી મિત્રો મને કોમેન્ટ કરી શકો છો ઓકે તો આશા રાખું છું આ રજીસ્ટ્રેશન પ્રોસેસ આખી તમને સમજાઈ ગઈ હશે મેં તમને પરફેક્ટલી એ સમજાવી દીધી છે એમાં કોઈ ડાઉટ હોય તો પૂછી શકો છો ઓકે અને વિદ્યાર્થી મિત્રો આપણે ડીડીસીટીની તૈયારી ફાસ્ટ કરવાની છે ડેટ્સ તમને યાદ હોવી જોઈએ સાત તારીખ આપણી એક્ઝામ ડેટ છે એટલા માટે અને એના માટે આપણે કોર્સ મૂકેલા છે મારે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન નથી તો ફટાફટ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જશો ત્યાંથી તમને દરેક ઇન્ફોર્મેશન મળતી રહેશે અને કોર્સ પરચેસ કરો તો લિંક મૂકેલી છે ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો જય હિન્દ